અને માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ભણવાના છે ગણિત. આપણો ચેપ્ટર નંબર છે ચોથો, ભાગ અને પૂર્ણ. અને સ્વપથીમાં આપણે આવ્યા છે પેજ નંબર 25. આપણો ભાગ છે 8મો અને સ્વપથીમાં પેજ નંબર 25 પર આવ્યા છે આપણે. પ્રશ્ન નંબર છે 23. તો 23મો પ્રશ્ન છે, 3 દશાંશને સમતુલ્ય પૂર્ણાંક કયો છે, એટલે કે સરખો. તો જુઓ, 3 × 6 બરાબર, ને 3 × 6 અને 10 × 20 એટલે આ થઈ ગયું સરખો. આ છે બરાબર 10 × 20 ને 3 × 6 એટલે એ આવશે. પછી છે પ્રશ્ન નંબર 24. ખાનામાં સાચી સંખ્યા લખી સમતુલ્ય પૂર્ણાંક બનાવો. 3, 45, 9 અને 48, 24 બરાબર. 3, 9 અને 48, 24. 10, 9, 90 અને 11, 9, 99. 3 × 15 તો 45 ને 15 × 4, 60 બરાબર. 5 × 2, 2 × 5, 10 અને 5 × 5, 25. 6 × 6, 36 6 × 7, 42 9 × 5, 45 13 × 5, 65 3 × 9, 48, 24 એટલે કે અહીંયા આવશે 10 ને અહીંયા આવશે 10 × 10, 100 1 × 10, 10 ને 10 × 10, 100 તો સમતુલ્ય પૂર્ણાંક કહેવાય. એટલે સરખા બરાબર, એટલે સરખા, સમતુલ્ય એટલે કે સરખા. જેમ કે 3 × 3 કરે તો 9 થાય, અહીંયા 9 આપેલા છે તો આપણે 8 ને 3 વડે ગુણી નાખવાના. હવે અહીંયા 90 આપેલા છે તો 10 ને કેટલા વડે ગુણીએ તો 90 થાય, તો 10 ને આપણે 9 વડે ગુણીએ તો 90 થાય, તો અહીંયા આપણે 11 ને પણ 9 વડે ગુણવાના છે. હવે એ જ પ્રમાણે અહીંયા આપેલું છે તમને 60, તો 15 × 6, 60 થાય. કેટલા ઘડિયામાં 60 આવે, 15 × 6, 60 તો આપણે અહીંયા 15 × 40, 45 તો 3 અને 4 આવે બરાબર. હવે નીચે આપેલા અપૂર્ણાંક સમતુલ્ય છે તે આકૃતિ દોરી સમજાવો. હવે અડધો ભાગ બરાબર તમને બોક્સમાં આપેલો જ છે બાળમિત્રો, અડધો ભાગ. પછી આપેલો છે 2/4 એટલે 4 ભાગમાંથી 2 ભાગ ભરેલા, 2 ભાગમાંથી 1 ભાગ ભરેલો બરાબર. નીચે જેટલી સંખ્યા હોય, નીચે અંક હોય એટલે આપણે પહેલાં ખાના પર દેવાના. પછી બાજુમાં આપણે આ કેટલા છે, 3 ભાગમાંથી 2 ભાગ ભરેલા એટલે 2 ભરેલા છે બરાબર. 6 ભાગમાંથી કેટલા ભાગ ભરવાના છે, 4 ભાગ ભરવાના છે. નીચે જે સંખ્યા હોય બાળમિત્રો એ પહેલાં આપણે એટલા ખાના દોરી દેવાના અને ઉપરની સંખ્યાને ભરવાનું. સમજ પડી બાળમિત્રો? હવે જુઓ, નીચે આપેલું છે આપણને અડધાનો અડધો ભાગ અને પૂર્ણાંકનો 3/3 ભાગ સરખા છે તે આકૃતિ દોરીને બતાવો. અડધો ભાગ એટલે આ અડધો હોય બરાબર, અને અડધો ભાગ કહેવાય અડધાનો અડધો. હવે અડધો ભાગ હતો, પાછો એનો અડધો, આ થઈ ગયો અડધો ભાગ બરાબર. હવે અહીંયા પૂર્ણ ભાગ છે, કેટલો છે, પૂર્ણ ભાગ છે. હવે અહીંયા છે પૂર્ણ ભાગનો 3/3 ભાગ, આ 3/3 ભાગ થયો બરાબર. આજે તમને આકૃતિ દોરવાની છે, અડધો ભાગ, અડધાનો અડધો ભાગ, પૂર્ણો ભાગ અને પૂર્ણાંકનો 3/3 ભાગ બરાબર. તમારે ગોલ સરસ મજાના 1 રૂપિયાના સિક્કાથી, તમારી આ નાના નાના સિક્કાથી તમારે આ દોરવાનું છે ગોલ બરાબર. હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 27 પર. ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરી ચિત્ર પૂર્ણ કરો. ઓછામાં ઓછી પાંખડીઓ દોરો. હવે જો અહીંયા કેટલી છે, 5, આપણે અહીંયા 1 દોરી છે. હવે અહીંયા આપણે 5 જ દોરવાની છે. આપણને કેટલી કીધી છે, 5 પાંખડી કીધી છે ને, તો આપણે 5 પાંખડી દોરીને ફૂલ પૂરું કરશું. એક બોક્સમાં 28મો પ્રશ્ન છે, 1 બોક્સમાં રહેલા કુલ દડા પૈકી 3/4 દડા દોરેલા છે, બાકીના દડા દોરો. ઓછામાં ઓછા દોડા દોરવાના છે. હવે કેટલા દોરવાના છે, 3/4 એક બોક્સમાં રહેલા દડા પૈકી 3/4 તો અહીંયા દોરેલા છે 4 દડા બરાબર. ઓછામાં ઓછા દોરવાના કીધા છે. હવે અહીંયા 8 દડા છે બરાબર, 8 દડા દોરેલા છે. હવે છે
प्रश्न नंबर 29 पचास पैसा रुपया केटलामो भाग छे। पचास पैसा रुपया केटलो भाग छे? एक रुपये एटले सौ पैसा, ने सौ पैसा अर्धो भाग एटले पचास पैसा, एटले अर्धो भाग छे। एक रुपयो ए दस रुपया केटलो भाग छे? दसमो भाग छे। एक रुपयो ए दस रुपया दसमो भाग छे, बराबर। पांच रुपया ए दस रुपया केटलो भाग छे? तो बीजो भाग, पांच टू दस अर्धो भाग एटले के बीजो भाग। बे रुपया दस रुपया केटलो भाग छे? तो पांचमो भाग, बे पचाम दस। वीस रुपया सौ रुपया केटलो भाग छे? तो वीस रुपया पण वीस पंचा सौ एटले पांचमो भाग। पचास रुपया पांच सौ रुपया केटलो भाग छे? तो दसमो भाग, केटलो? दस पचास गुणिया दस करिए तो पांच सौ। प्रश्न नंबर 35 पर आवेला छे बाळमित्रो आपणे, તો પ્રશ્ન નંબર 35 છે, ખાલી જગ્યા પૂરો। 18 કેમ કિમીના 4 નોમસ ભાગ, તો 9 દુ 18, 9 દુ 18 ને 4 દુ 8, બરાબર। પછી છે દિવસનો 1 તૃતીયાંશ ભાગ, તો દિવસનો કેટલા કલાક હોય? 24 કલાક। 24 કલાકનો 1 તૃતીયાંશ ભાગ થાય 3 8 24, 8 કલાક। હવે 490 લીટરના 1 સપ્તમાંશ ભાગ, તો કેટલા કરવાના બાળ મિત્રો? 1 લીટર 100 લીટર આવે, 1000 લીટર આવે, 4 સપ્તમાંશ ભાગ, લીટરનો 4 સપ્તમાંશ ભાગ, તો 490 લીટરના કીધા છે, 490 ગુણ્યા 4 સપ્તમાંશ, તો 7 7 49, 70 6 280, બરાબર। હવે છે 390 5 તેરાંશ ભાગ, તો 390 ગુણ્યા 5 તેરાઉં 43 39 30, 30 ગુણ્યા 5 એટલે 150। એક ડઝનના 3/4, એક ડઝન એટલે 12 નંગ થાય, 12ના 3/4 ભાગ, 4 12 3 3 9 એટલે આવે 9, બરાબર બાળ મિત્રો। તો ખાસ ધ્યાન રાખવાનું, દિવસનું કહે તો એક દિવસના 24 કલાક હોય તો એ પહેલાં 24 કલાક કરીને આપણે કરવાનું। હવે આવ્યા છે પ્રશ્ન નંબર 36 પર, મોહન રજાના દિવસે 8 કલાક ઊંઘે છે, 1 કલાક ટીવી જોઈ છે, 3 કલાક કામ કરે છે અને તેટલા જ કલાક ભણે છે અને બાકીનો સમય અન્ય પ્રવૃત્તિમાં ફાળવે છે, તો આ માહિતીના આધારે આપણે કરવાનું છે। પહેલાં 8 કલાક ઊંઘે છે, બરાબર, ઊંઘવામાં દિવસનો કેટલો ભાગ ફાળે? તો 8 કલાક ઊંઘે, કેટલો કલાક હોય? 24 કલાકના 8 કલાક ઊંઘી જાય એટલે, બરાબર, તો 8 40 8 40 24, તો 1/3 ભાગ ઊંઘે, બરાબર। હવે કેટલો ભાગ રમે છે? તો જુઓ 3 કલાક રમે, બરાબર, તો 1/8 ભાગ, ત્રણ 8 24, તો 1/8 ભાગ, બરાબર। હવે મોહન દિવસમાં કેટલી કલાક ટીવી જુએ છે? તો 1 કલાક ટીવી જુએ છે, બરાબર, તો 24 ગુણ્યા 1/24, તો 1 કલાક ટીવી જુએ છે, 1/24, બરાબર। હવે મોહન દિવસમાં કેટલો ભાગ ભણે છે? તો 3 કલાક રમે ને 3 કલાક જ ભણે છે, કેટલા, બરાબર, તો આવે 3 1/8, જેટલું ભણે છે એટલું જ એ રમે છે, જેટલું ભણે છે એટલું રમે છે અને જેટલું રમે છે એટલું એ ભણે છે। પછી છે મોહન દિવસમાં કેટલા ભાગની અન્ય પ્રવૃત્તિ કરે છે?
तो बाकी समय अन्य प्रवृत्ति में फाड़वे बराबर। तो त्रण अष्टमांश भाग जो वधे दिवस ए बाकी एक से फाड़वे के ए बाकी भागे फाड़वे अन्य प्रवृत्ति में। हवे जोशु आग तो प्रश्न नंबर 38 पर आया है बाल मित्रों। रोहित एक दिवस ना अर्धा भाग जेटलो ऊंघ्या ज करे छे, तो अठवाडिया में केटला भाग सूतो हशे? एक अठवाडिया ना केटला दिवस होय? 7 दिवस होय, बराबर। अठवाडिया ना केटला दिवस होय? 7 दिवस होय। तो एक दिवस ना अर्धो भाग जेटलो ऊंघ्या ज करे, अर्धो भाग एटले दिवस ना केटला कलाक होय? 24 कलाक, बराबर। 24 कलाक ना अर्धो भाग केटला कलाक थाय? 12 कलाक। 12 कलाक ऊँगे तो ये अठवाडिया में केटला कलाक ऊँगे? 12 × 7 = 84 कलाक ऊँगिया करे। बहु ऊँगे भाई, हाँ आटलू बधुं नहीं ऊँगवानुं दीकराओ। प्रश्न नंबर 38 पर आवेला छे। एक शाळा वर्षना चौथा भाग महीना चौथा महीने वर्षना चौथा महीने एक मेगेजीन बहार पाड़े छे, बराबर। वर्षना केटला महीना होय? 12 महीना होय, चौथा भागे बार पड़े एटले के तीजा महीने, बराबर। जो प्रथम अंक चौथा महीना में अंक प्रकाशित करे तो बाकी अंक क्या महीना प्रकाशित करशे? जो प्रथम अंक चौथा महीना में 1, 2, 3, 4, 5, 6, 7, 8 तो बाकी अंक क्या महीने? तो जो बीजो अंक 8 महीने, बराबर, ने तीजो अंक 12 में 8 અને 12, રેડી। તો એટલે કે 8મો મહિનો એટલે ઓગસ્ટ મહિનામાં અને 12મો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં પ્રકાશિત કરે, સમજી ગયા બાળકો મિત્રો? તો આ રીતે જવાબ આવે 8મો અને 12મો મહિનો। હવે આપણે વાત છે જવાબ મેળવવાનો છે બાળ મિત્રો। જવાબ અપૂર્ણાંકનો ગુણાકાર છે, ખાસ ધ્યાન રાખજો। 2 × 2 = 2 × 4/5 × 10, બરાબર। તો પહેલાં તો બે ગુણ્યા દસ, બરાબર, આ 2 છે એને 2 વડે ગુણવાના છે, 2 × 5 = 10। પછી આખું પાછળનું બોક્સ પાછળ લખી દેવાનું। હવે 5 × 2 = 10 થાય તો 20 + 4 = 8। હવે એ જ પ્રમાણે અહીંયા જુઓ, 2 × આ 2નો ગુણાકાર કરવાનો, 42 નીચ પાછળનું બોક્સ આખું લખી દેવાનું, ઉડતા હોય તો છેદ ઉડાવવાના, 3 × 6 = 6, 6 × 2 = 12 + 4 = 8, 12 × 8 = 20। હવે એ જ પ્રમાણે જુઓ, 2 × 7 = 14 થાય, અહીંયા ખોટું આપેલું છે, બરાબર। અહીંયા 2 × 2 = 14, તો 2 × આપણે અહીંયા 14 કરશું અને 1 પાછળની સંખ્યા લખે 7 × 3 = 21, 14 × 2 અહીંયા આપણે 28 કરશું, આ ખોટું છે। 14 × 2 = 28 + 3 તો કેટલા થાય? 31। જવાબમાં આવશે 31, અહીંયા 14 આવશે, આ ખોટું છે બાળમિત્રો। 21ની જગ્યા અહીંયા 14 કરજો અને બરાબર, અને નીચે 14 × 2 = 28 એટલે 42ની જગ્યાએ તમારે 28 કરવાનું છે, એટલે જવાબ આવશે તમારા 31, રેડી। તો આવી રીતે તમારે 21ની જગ્યાએ 14 કરવાના છે। ચલો હવે એના પછી દાખલો છે, 3 1/4 × 4, બરાબર। તો 3 1/4 આગળ 3 આપેલા છે, પાછી આપેલા 1/4, બરાબર। 3 × 1/4, હવે જુઓ અપૂર્ણાંકનો ગુણાકાર, તો 3 × 1/4 છે, તો હવે 3 ને તો આ રીતે
અહીંયા પણ આ ખોટું આપેલું છે બાળ મિત્રો, બરાબર. તો તમારે અહીંયા પણ 4 તાલી 12 થાય, 4ની જગ્યાએ 12 કરવાના, અને આ 4 ગયા, આ 4 ગયા, તો 12 તાલી અહીંયા 36 જવાબ આવે. 36 વત્તા 1 કરીએ તો 37 જવાબ આવે. આવી રીતે આનો જવાબ આવે, બરાબર. તો તમારા 2 દાખલા સુધારવાના છે, બરાબર. હવે આપણે આવે છે એના પછીના પોઈન્ટ પર. એક દાણની કિંમત 78 રૂપિયા છે. જો 5.64 કિલોગ્રામ દાળ જોઈતી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જુઓ આપેલા છે, કિંમત છે 1 કિલોગ્રામ દાળની કિંમત છે 78 રૂપિયા, બરાબર. તો 5 કિલો પહેલાં તો આપણે 5 કિલો દાળની કિંમત કેટલી થશે? 78 × 5 કરીએ તો થશે 390, બરાબર. તો 390 થશે, બરાબર. તો 78 × 5 8 5 40 શું વધી પડી? 4 7 35 36 37 39 390. હવે આપણે જોવાના છે 6/4 દાળની કિંમત. તો 78 × 6/4 કરીએ તો 4 × 4 = 8 વધી જાય, બરાબર. છેતાલીસ તો ભાગ્યા કરશું 4, તો 170, બરાબર. તો 170 થાય. તો 170 વત્તા 390 કરીએ તો આપણને જવાબ મળે 507, બરાબર. બાળમિત્રો, પહેલાં 5 કિલોગ્રામના શોધવાની અને પછી 6/4 દાળ કિંમત શોધવાની. હવે આપણે એવા છે એના પછીના દાખલા પર. 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ 14 રૂપિયા છે, 1 કિલો બટાકાનો ભાવ 10 રૂપિયા છે, 1 કિલો દૂધનો ભાવ 9 રૂપિયા છે. રેસમાં એ 1.1 કિલોગ્રામ ટામેટા, 2.25 કિલો બટાટા અને 2 કિલો દૂધી લેવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? ટામેટાનો ભાવ છે 14 રૂપિયા ટામેટા છે, તો ટામેટાનો 1/2 ભાગ થયો, બરાબર. તો 1/2 ભાગ ટામેટાનો છે, બરાબર. હવે પહેલાં 1 કિલોનો ભાવ વત્તા 1/2 કિલો, તો 1 કિલોનો ભાવ કેટલો થશે? 14 રૂપિયા. 1 કિલોનો ભાવ થશે 14 રૂપિયા. હવે 1/2 કિલોનો ભાવ થશે 14, તો 1/2 કિલો કેટલા થાય? 7 થાય, બરાબર. તો 14 વત્તા 7 તો એ થાય 21 રૂપિયા. હવે અહીંયા આપેલા છે 2 કિલો અને 2/5 કિલો બટાકાનો ભાવ, તો 2 કિલો બટાકાનો ભાવ થાય, બટાકાનો ભાવ કેટલો છે? 10 રૂપિયા 1 કિલોના, તો 2 કિલોના થાય 20 રૂપિયા, બરાબર. તો 20 રૂપિયા થાય અને આપણે
वीस ना बे पंचमांश कर दे, पांच चौक वीस, चार दू आठ, बराबर पांच चौक वीस ने चार दू आठ, तो आवी रीते पहला बे किलो ना बे किलो टामेटा नो भाव थाय बे गुणिया दस रुपया, बराबर तो पछी वत्ता करीने करवानुं छे बे पंचमांश गुणिया दस रुपया, जेटलो बटाकानो भाव एटलो करी लेवानो, तो आपणे थशे बे किलोना दस दू वीस अने बे पंचमांश पांच दू दस એટલે કે ચાર રૂપિયા, કુલ થાય ચોવીસ રૂપિયા. એ જ પ્રમાણે બે કિલો દૂધીનો ભાવ છે, દૂધીનો ભાવ કેટલો છે બે રૂપિયા, તો બે કિલોગ્રામ દૂધીનો ભાવ છે બે ગુણ્યા નવ, સોરી એક કિલો દૂધીનો ભાવ છે નવ રૂપિયા, તો એને બે કિલો દૂધી લેવી છે તો બે ગુણ્યા નવ તો અઢાર રૂપિયા. તો હવે કેટલા એને પૈસા આપવા પડે, તો એકવીસ રૂપિયા, ચોવીસ રૂપિયા અને અઢાર રૂપિયા, તો ફૂલ મળીને થાય ત્રેસઠ રૂપિયા, બરાબર. તો આ પ્રમાણે જવાબ આવે. ચાલો બાળમિત્રો, આજે આપણે જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે અને તમારે તમારી એડલ બુકમાં પૂરું કરવાનું છે. આવતા પેનમાં આપણે આ ચેપ્ટર સાથે પાછા મળીશું.